મોંઘવારીનો વધુ એક માર નોન સબસિડીવાળા રાંધણ ગેસના સિલિન્ડરમાં 19 રૂપિયાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. બુધવારથી શરૂ થયેલા નવા વર્ષ 2020ના પ્રથમ દિવસથી દેશના નાગરિકો ખાસ કરીને ઉપભોક્તા પર વધુ આર્થિક બોજ લાદવામાં આવ્યો હોય તેમ જણાવી આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર હસ્તકની ઓઇલ કંપનીએ સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે. હું અત્યારે અહીંયા ભારત ગેસની એજન્સીમાં ગાયત્રી ગેસ એજન્સીમાં કામ કરી રહી છું. અહીંયા હું એક વર્કિંગ ક્લાર્ક તરીકે કામ કરું છું. અહીંયા જે સબસિડીનો અત્યારે જે ભાવ વધારો છે એની સામે એટલી સબસિડી જે ભાવ વધારો છે એટલી સબસિડી ગવર્મેન્ટે એમના ખાતામાં જમા કરે જ છે. 158 રૂપિયા સબસિડી આવે છે, 19 રૂપિયા ભાવ વધારો થયો છે. ગયા વખતના ભાવમાં 698 રૂપિયા ભાવ હતો, એ ભાવ વધી અત્યારે 19 રૂપિયા 770 રૂપિયા ભાવ થયો છે નવો આ વર્ષમાં. એની હવે ગવર્મેન્ટ એટલી સબસિડી એકાઉન્ટમાં જમા આપે છે. કેટલી સબસિડી? 158 રૂપિયા 33 પૈસા. 19 રૂપિયા વધી ગયું છે, અમારા બજેટની બહાર થઈ ગયું છે. બરાબર, પેલા 685, હમણાં 770 રૂપિયા છે. એમાં સબસિડી કેટલી આપે છે, શું કરે છે, અને બાટલા જે આપણે લઈને આવે છે ટેમ્પોમાં, એ ટેમ્પોની અંદર બાટલામાં 2 લિટર ઓછું હોય છે. અને ગમે ત્યારે તમે માપીને જુઓ. હમણાં 2 દિવસ પછી તમે કહેશો તો બરાબર છે, અને પછી બીજી વાર આવે ને પછી ઓછું હોય છે. બધી ખોરવાઈ ગયું છે. આજે માણસ છે ને 5,000 રૂપિયા પગાર હોય, 4,000 રૂપિયા પગાર હોય, એમાંથી ઘરનું પોષણ થતું નથી. બાળકોને ભણાવીએ, ઘરનો ખર્ચો, દવાખાનાનો ખર્ચો, લગ્નનો ખર્ચો, માણસ કઈ જાય? સરકાર તો એકદમ નિકમ્મી છે, ફેંકી દેવાની સરકાર છે. જે કોંગ્રેસ સરકાર હતી એ બરાબર હતી, ભલે થોડું ઓછું આપતી હતી પણ એ બરાબર હતી. કોંગ્રેસમાં જે રાજ ચાલતું હતું એ બરાબર તંત્ર ચાલતું હતું, ને હમણાં ભાજપ સરકાર આવી છે ત્યારથી બધું ખોવાઈ ગયું છે. શું નામ તમારું? પેન્ટર ઇમ્તિયાઝ મિયા મોહમ્મદ.